કોઈ મને કહી શકશે તો કે બળદ તો અહીંયા લખવાનો છે
છું છું હું કોણ બોલ્યો હશે તો કે હર્ષદભાઈ તો અહીંયા લખવાનો છે ઘ પછી છે ચ મારી ચાની દુકાન છે અહુ કોણ બોલ્યો હશે કોઈ કહેશો છે મને તો કે ચંદ્રકાંતભાઈએ ચાની દુકાન હતી તો અહીંયા લખવાનું છે છ પછી છ મારા હાથમાં મોબાઈલ છે એવું કોણ બોલ્યું હશે તો કે આર્યન પછી જ હું બ્રશ કાશકો અને તેલ ખરીદું છું અહું કોણ બોલ્યું હશે મૃગેશભાઈ તો અહીંયા કરવાનો છે જ પછી જ મારું ડુંગર જેવું શરીર છે અહું કોણ બોલ્યું હશે પર્વત અહીંયા લખો જ પછી છેલ્લું મારી પાસે બળદ છે અહું કોણ બોલ્યું હશે તો કે અમૃત કાકા બોલ્યા હશે ને અહીંયા ટપાલી નો ટપ કરવાનો છે અહીંયા આપણને અક્ષરો કાના આપેલા છે સામે વાક્ય આપેલા છે હવે આ વાક્ય કોણ બોલ્યું હશે એની સામે એનો અક્ષર લખવાનો હતો તો આપણે આ જે વાક્ય બોલ્યા છે એને જે બોલ્યા હોય એના નામ સાથે આપણે એને જોડવાના હતા તો અહીંયા પહેલું વાક્ય મારે શાકભાજીની લારી છે ક તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ વાક્ય કોણ બોલ્યું હતું તો કે સકરાભાઈ તો ત્યાં આપણે ક લખેલો છે આ રીતના તમારે પણ તમારી બુકમાં અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ આને નોટબુકમાં વ્યવસ્થિત વાક્ય કરી અને તમે લખી શકો છો તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ